મોડું કરવાની, શાળાના સૌ સ્ટાફ મેમ્બર, ટ્રસ્ટી, પ્રમુખ અને અમારા આ વિદ્યાર્થી મિત્રો તથા તેમના પરિવારને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે વિચારે મેં ખુદ અહીંયા ધ્વજવંદન કર્યું હોય તમારી સમક્ષ સામે ઊભા રહીને, અને આજે 75મા વર્ષે અત્યારે ચીફ ગેસ્ટ તો ના કહેવાય સર, કીધું એ પરિવારના સદસ્ય હોય અને ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો એ માટે ગર્વની લાગણી તો છે જ. ઇટ્સ અ વેરી હમ્બલિંગ મોમેન્ટ. હું મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરું કે મને આ માટે લાયક માન્યો. 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે આપણી આઝાદીની લડત શરૂ થઈ. 1947ની આઝાદી મળી. 90 વર્ષનો સમયગાળો કે આપણી આઝાદીની લડત ચાલુ રહી કે 90 વર્ષ માટે, અને અત્યારે આપણે 75મું વર્ષ ઉજવી રહ્યા છીએ સ્વતંત્રતા. મતલબ કે આપણી સ્વતંત્રતાને જે 9 વર્ષ નથી થયા જેટલી તો આપણી લડત ચાલી હતી. આ વખતે વિચારીએ એમ લાગે કે આપણી સ્વતંત્રતા હજી બહુ નવી છે, નાજુક છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રેગનને સરસ વાક્ય છે કે સ્વતંત્રતા આપણને લોહીમાં નથી મળતી, એક પેઢી એના પછીની પેઢીને સ્વતંત્રતા લોહીમાં નથી આપી શકતી, આપણે મેળવવી પડે છે, જાળવવી પડે છે. સ્વતંત્રતા એ જ જાળવી શકે જ્યાં મજબૂત હોય. આપણે પિક્ચરમાં જોતા હોય ને કે ગુંડા હોય તો કોના ઘરમાં ઘૂસી જાય, તો કે જે સાવ નમાલા હોય, ડરપોક હોય એના ઘરમાં ઘૂસી ચોરી કરી જાય ને બધું કરે, પણ જે હોશિયાર હોય તો પોલીસ હોય એના ઘરમાં ક્યારેય ચોર ન આવે. શું કામ? કેમ કે પોલીસ મજબૂત છે. આપણે આપણી સ્વતંત્રતાને જાળવવાની છે. એવું નથી કે અત્યારે બ્રિટિશર બીજા દેશ ઉપર રાજ નથી કરતા. તમે જો મિડલ ઇસ્ટની પરિસ્થિતિ, આફ્રિકાની પરિસ્થિતિ કે ત્યાં દેશ મજબૂત નથી, સાવ નમાલા દેશ થઈ ગયા, તો વિદેશી આક્રાંતાઓ કે અત્યારે ભલે એ લોકો રાજ નથી કરતા પણ આખો દેશ જ ચલાવે છે. અફઘાનિસ્તાનમાંથી હમણાં અમેરિકાની સેના વાપસ ગઈ તો આપણે જોઈ લીધું કે અમેરિકા અફઘાનિસ્તાનની શું હાલત થઈ. આપણે જો મજબૂત ના રહીએ તો આપણી પણ એ જ પરિસ્થિતિ થઈ શકે છે. અને ભારતીય સંસ્કૃતિ અને એકમાત્ર ધરોહર છે એમ કે જો ભારતીય સંસ્કૃતિને જીવવાનું હશે, અને જે રીતે સ્વામી વિવેકાનંદ કહેતા કે જો ભારતીય સંસ્કૃતિ ના રહી તો માનવ ધર્મનું અસ્તિત્વ ટકાવવું બહુ મુશ્કેલ પડી જશે, અને એ ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે, એનું પૂર્ણ પરિતોષણ કરવા માટે ભારતની રક્ષા કરવી પડશે. અને ભારતના 125 કરોડ દેશવાસીઓ કે જે આપણા ઋષિમુનિઓના વંશજો, રામ અને કૃષ્ણના વંશજો છે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, એમને યોગ્ય શિક્ષા મળે, ઘણી બધી ચેલેન્જો છે આપણી પાસે, અને એ ચેલેન્જોનો સામનો કરવાની આપણને હવે તક મળી છે. સમયની બલિયારી એવી છે કે આપણે તો હવે ભગતસિંહ કે ચંદ્રશેખર આઝાદ ના થઈ શકીએ સર, પણ આપણે ડૉક્ટર રીતુ શ્રીવાસ્તવ બની શકીએ કે જેમણે મંગળયાનનું આખું આયોજન કર્યું અને આખો મંગળ ઉપર કે ભારતનો ધ્વજ આજે લહેરાતો હોય એ માટે ડૉક્ટર રીતુ શ્રીવાસ્તવ કે જે સ્ત્રી છે એના ઉપર તમે પિક્ચર પણ જોયું હશે મંગળયાન બન્યું. નિર્મળા સીતારમણ કે જે આપણા નાણામંત્રી, એમ કે આપણી સમજ એવી હોય કે ઘરનો પૈસાનો વ્યવહાર હોય તો એ બધા પપ્પા લોકો ચલાવતા હોય, પણ આખા દેશનો પૈસાનો વ્યવહાર જો એક સ્ત્રી ચલાવી શકતી હોય તો એ આપણા માટે ગૌરવની વાત છે, શીખવાની વાત છે. કિરણ બેદીનું ઉદાહરણ આપણે જાણતા જ રહેલા છીએ. આપણે કોરોનાનો સમય હતો ત્યારે ડૉક્ટર જયંતિ રવિને રોજ સાંભળતા કે આખા રાજ્યનું કે આટલી મોટી પરિસ્થિતિ ખરાબ નિર્માણ થઈ, પણ આખા રાજ્યનું એમણે જે રીતે વ્યવસ્થિત સંચાલન કર્યું, જે રીતે એક સ્ત્રી થઈને અને એનો પણ પોતાનો પરિવાર છે એવું નથી, એને બધું એ પરિવારનું ધ્યાન નહોતું રાખવાનું, એને પણ ઘરનું સંભાળવાનું હતું, એ છતાં એક સ્ત્રી થઈને એને આખા રાજ્યની એક માં બનીને એમ કે સંભાળ રાખી. રાણી લક્ષ્મીબાઈનું ઉદાહરણ તો આપણે છે જ, પણ આ આપણા આધુનિક રાણી લક્ષ્મીબાઈ છે આ બધા. અને અત્યારે મારી સામે દીકરીઓ બેઠી છે એટલે ખાસ કહેવાનું મન થાય કે 125 કરોડમાં અડધી જનસંખ્યા તો તમારી જ છે, અને જો દેશને આગળ વધવાનું હશે તો ખાલી પુરુષોના સહયોગથી કે ખાલી જેન્ટ્સ કામ કરશે તો નથી થવાનું, દરેકને સહયોગ આપવાનો છે. ઇકોનોમીને આપણે આપણા વડાપ્રધાનશ્રીનું સપનું છે કે $5 ટ્રિલિયન ઇકોનોમી બને સર, તો એ અડધી વસ્તીથી તો નથી થવાનું. અને હવે એવું નથી કે આપણે ભગતસિંહ નથી થઈ શકતા, આપણે હવે જેલમાં નથી જવાનું, આઝાદીની લડત એવી નથી લડવાની, પણ આપણું જે જે કાર્ય કરીએ છીએ દરેક દેશના કાર્યમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે
એ આપણે વિચારીએ અને એ જ કે જે રીતે ગીતામાં કીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કે નાનામાં નાની વસ્તુ આપણે ભગવાનના ચરણે ધરીએ એ જ ભગવાનની મોટામાં મોટી સેવા છે. આમાંથી ઘણા બધા હવે તમે 9માં 10માં છો, 15 વર્ષના છો અત્યારે, મોટા થઈને કોઈ એન્જિનિયર બનશે, કોઈ ડૉક્ટર, નહીં તો શ્રીવાસ્તવ બનશે, કોઈ ડૉક્ટર બનશે, સર્જન બનશે. કોવિડની આપણે જોઈ કે એવું તો નહોતું કે ખાલી એમાં જેન્ટ્સ લોકો જ ડૉક્ટર તરીકે સેવા આપતા હતા, સ્ત્રીઓએ પણ પૂરેપૂરું ખભા મિલાવીને અને હું તેમ કહું કે એનાથી વધારે આગળ જઈને કામ કર્યું છે. તો એનાથી મોટી દેશ સેવા તો શું હોઈ શકે કે લોકોને જીવતા રાખવા, લોકોને સ્વાસ્થ્ય પૂરું પાડવું. અને આવો મોકો જે તમને ઘણા બધા મળવાના છે. આપણે જોઈએ છીએ ઘણી બધી સમસ્યાઓ છે. કોરોનાનો મૃત્યુઆંક આપણા દેશનો હતો 4 લાખનો, 4.7 લાખ જેવો. મહામારીના મૃત્યુઆંકની સરખામણી ના હોય સારે અપમાન કહેવાય, પણ દર વર્ષે હવાના પ્રદૂષણને લીધે આપણા દેશમાં 10 લાખ લોકો જીવ ગુમાવે છે. અત્યારે આપણને કિંમત થઈ બધાએ માસ્ક પહેર્યા, કેમ કે આ વાયરસ આવ્યો અને કિંમત થઈ લોકોની કે શું થવાની, શું જરૂર છે. આપણે ઉત્સવ આવતા થયા, બહુ સારી વાત છે. સમસ્યાઓ ઘણી બધી છે. હવાના પ્રદૂષણ એટલા માટે કીધું કે અમારું પોતાનું ફિલ્ડ છે, કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોની વાહનોથી જેટલું પ્રદૂષણ થાય છે, જેટલું દેશનું ઊંડિયામણ બહાર જતું રહેલું છે, એની જગ્યાએ જો તમે ઇલેક્ટ્રિક વાહનો વાપરો કે હાઇડ્રોજનથી ચલાવતા વાહનો કે જેનાથી જરા પણ પ્રદૂષણ નથી થતું, તો એ મારી પેઢી માટે તો નહીં કદાચ એના પછીની પેઢી માટે, કે ક્લીન એર મળે એમ, કે બ્લુ આકાશ જે આપણે પિક્ચરમાં ચિત્રમાં જોતા હોય ને, કે બ્લુ આકાશ જોવા મળે એમ, કે પ્રદૂષણ રહી. અને એના માટે હું મારાથી થતો પ્રયત્ન કરતો રહેલો છું. તો મને જે રીતે મને ફિલ્ડ મળ્યું એમ, કે હું તમારે જોડો હતો ત્યારે મને એવી નહોતી ખબર કે હું ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર કામ કરીશ. અલગ અલગ અભ્યાસ કર્યો, અમેરિકા ભણવા જવાનું થયું અને મંથી ઇલેક્ટ ઓનદર, અને અત્યારે આ ફિલ્ડમાં કામ કરવાનું મળ્યું. કામ કરવાની મજા આવે છે. અંદરથી કે મારા પછીની પેઢી માટે સ્વચ્છ હવા મળે એનાથી વધારે તો હું શું કરી શકું, કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે. ડૉક્ટર તો ના બની શક્યો, પણ આ રીતે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે માટે મારાથી નાનકડો પ્રયત્ન કરો. આમાંથી ઘણા બધા તમે ડૉક્ટર બનશો, લોકોના ઓપરેશન કરશો, સેવા કરશો. ઘણા બધાનું અલગ અલગ, જરૂરી નથી કે કોઈ ડૉક્ટર એન્જિનિયર જ બને, રાઈટ? કે તમને ઘણાને પેઇન્ટિંગનો શોખ હશે, ઘણાને ડાન્સનો શોખ હશે. અત્યારે ઓનલાઈન એટલા બધા મીડિયમ તૈયાર થઈ ગયા છે કે આપણે આપણી સંસ્કૃતિને વિદેશ સુધી લઈ જઈ શકીએ, લોકોને બતાવી શકીએ કે શું ખરેખર ભારત બનેલો છે સેનો. અને જેમ મેં પહેલાં કીધું એમ, કે એવું નથી કે તમે દેશની સરહદ ઉપર જઈને જ આપણે સેવા કરવાની છે. લોકો તો કરતા જ રહેલા છે, એ આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે. 26 જાન્યુઆરીમાં તમે જોતા હશો કે મહિલા બ્રિગેડિયરની જ્યારે પરેડ થતી હોય સર, તો આપણું હૃદય એમ ગદગદ થઈ જાય કે જોવો તો ખરા કેટલો વટ છે. એક વખત હું વિનંતી પણ કરીશ સર, કે તાનિયા શેફિલ્ડનું બહુ સરસ ઇન્ટરવ્યૂ છે દૂરદર્શનનું 15 મિનિટનું, ક્યારેક જો સમયની અનુકૂળતા હોય તો વિદ્યાર્થીઓને બતાવજો. એક બહુ સરસ એમણે વાત કરી છે અને હું મારી કહેવાની ઓકાત પણ નહીં એટલી કે એમને શું વાત કરી, પણ સરને કહું કે એક વખત જો શક્ય હોય તો એ વિડીયો ઇન્ટરવ્યૂ બતાવે બધાને. દૂરદર્શન નેશનલનો છે, યુટ્યુબમાં અવેલેબલ છે. અને આપણા પરિવારનું પણ આપણે ધ્યાન રાખવાનું છે, રાઈટ? કે ઘરના લોકો બહાર કામે જતા હોય અને રસોઈ આપણે કરતા હોય ઘરે, તેમાં પણ દેશ સેવા થઈ શકે. કે જો તમારો પરિવાર મજબૂત હશે, જો તમારો પરિવાર હેલ્ધી હશે, અને એક એક પરિવાર હેલ્ધી હશે તો આખો દેશ હેલ્ધી થઈ જશે. અને દેશને હેલ્ધી કરવા માટે, તમારો પરિવાર હેલ્ધી કરવા માટે, કે આપણે જે ખાવાની ચોઈસ છે, આપણી જે રહેવાની લાઈફસ્ટાઈલ છે, એને એમાં ધીમે ધીમે બદલ લાવીએ. એમ કે જમવાનું જે નાખતા હોય તો એમાં એક ઇન્ગ્રીડિયન્ટની જગ્યાએ એવો ઇન્ગ્રીડિયન્ટ નાખીએ કે હેલ્ધી જમવાનું બને. જો આખો પરિવાર હેલ્ધી હશે, દેશ હેલ્ધી હશે, અને 125 કરોડ લોકોને હેલ્ધી રાખવા એ બહુ મોટી ચેલેન્જ છે અને આપણે પ્રયત્ન કરતા રહેલા છીએ. જેમ કીધું એમ કે નાનામાં નાનું કાર્ય પણ દેશ સેવાનું જ કાર્ય છે. ફરીથી અત્યારે સ્ટેજ જોયું એટલે અત્યારે તો આપણે જે પાછળ કાર્યક્રમ કર્યો ને ત્યાં જ, ક્યારે 2008માં કે 7-8માં જ્યારે અમે ડાન્સ કરેલો, હમ કરે રાષ્ટ્ર આરાધન ઉપર, તો એની જે લાઈન કહીને પૂરું કરો, બરાબર અસરે ડાન્સ શીખડાવેલો, ખૂબ મજા આવી. હમ કરે રાષ્ટ્ર આરાધન ચાણક્ય સિરિયલ છે, એનું ગીત છે અને બહુ સરસ વાક્ય છે એમાં, કે
तन से मन से धन से तन मन धन जीवन से हम करे राष्ट्र आराधन हम करे राष्ट्र फरी थी बताने अमृत पर्वानी स्वतंत्रता अमृत पर्वानी खूब खूब हार्दिक शुभेच्छाओं। टेक केयर।